નમસ્કાર, સ્વાગત છે આપનું ગુજરાત એક્સપ્રેસમાં. હું છું તમારી સાથે રોશની. ક્રીમ કલરનો જભ્ભો અને ખાદીના ખેસ સાથે પીએમ મોદી ગાંધી આશ્રમ પહોંચ્યા. ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ આપી દાંડી યાત્રા માટે 81 લોકોનું ગ્રુપ પહોંચ્યું છે. રાજસ્થાન સરકારે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરાતા માઉન્ટ આબુ, જેસલમેર, ઉદયપુર, કુંભલગઢ, જોધપુર જતા 10% ગુજરાતી પર્યટકોનું બુકિંગ રદ. વડોદરામાં સાદાઈથી નીકળનાર શિવજી કી સવારીમાં 2 લાખથી વધુ લોકો ઉમટ્યા. રાજકોટ, જૂનાગઢ અને સોમનાથમાં પણ ભીડ લાગી. કોરોનાના કહેર વચ્ચે મોદી સ્ટેડિયમમાં આજથી T20 પહેલી મેચ માટે 70,000 ટિકિટ વેચાઈ. ગુજરાતમાં કોરોનાના 710 નવા કેસ, ભીડથી સાવધાન. મેચ માટે પ્રેક્ષકોનો ધસારો વધતા પાર્કિંગ પ્લોટની સંખ્યા વધારીને 32 કરાઈ. 5,000 પોલીસનો બંદોબસ્ત ગોઠવાશે. આજે સ્ટેડિયમ પર ટિકિટ વેચાણ ચાલુ રહેશે. એમપી અને રાજસ્થાન સહિત 7 રાજ્યમાં આવતીકાલે કરા સાથે માવઠું પડવાની આગાહી. કાશ્મીર, લદ્દાખ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશમાં વરસાદની સંભાવના. આજે પ્રથમ વખત એક જ મંચ પર હશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જો બાઇડન. થઈ શકે છે ચીનની ઘેરાબંધી. આ સમિતિમાં ઓસ્ટ્રેલિયાના પીએમ સ્કોટ મોરિસન અને જાપાન પીએમ યોશિહિડે સામેલ થશે. જો એન્ટ્રી જ નહોતી આપવી તો આમંત્રણ શું કામ આપ્યું? બહારગામથી આવેલા મહેમાનોને પોલીસે પ્રવેશ ન આપતા હોબાળો. સભાનો ડોમ ભરાઈ જતા લોકોને બહાર નીકળતા આક્રોશનો માહોલ ફેલાયો. સુરતના નવા મેયર તરીકે હેમાલી બોગાવાલા અને ડેપ્યુટી મેયર તરીકે દિનેશ જોધાણીના નામ પર કળશ ઢોળાયો. પરેશ પટેલની સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને અમિતસિંહ રાજપૂતની શાસક પક્ષના નેતા બન્યા. દક્ષિણ કોરિયામાં 23%થી વધારે લોકો ફોન પર ઓવર ડિપેન્ડ રહ્યા. હવે હેલ્થ સંબંધિત તકલીફ થવા લાગી. દેશમાં 15,000 લોકો પર થયો સર્વે. સ્માર્ટફોન ગ્રુપિંગ યુઝર્સની લાઈફ હાઈ રિસ્ક પર લાવી દીધી. તો આ હતા આજના ગુજરાત એક્સપ્રેસ સમાચાર. વધુ સમાચાર જોવા માટે જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત. અરવલ્લી સમાચારના સતત અપડેટ માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલ અરવલ્લી સમાચારને, અને વધુ અપડેટ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો અને જોતા રહો અરવલ્લી સમાચાર, એટલે તમારો વિસ્તાર, તમારી વાત.